વડોદરા શહેરમાં આવેલ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે કલેક્ટરની આગેવાનીમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં દેશમાં ગુજરાત રાજ્ય અંતર્ગત શહેર જિલ્લામાં યોજાનાર લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓમાં મતદાનની જાગૃતતા આવે તેમજ પ્રથમવાર મતદાન કરનાર યુવક યુવતીઓને મતદાનથી માહિતગાર કરવા આજે ચંચી મહેતા ઓડિટોરિયમ ખાતે મતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલ મતોત્સવમાં 46 જેટલા નવા યુવા મતદાતાઓની નોંધણી થઈ હતી. કલેક્ટરે આ તમામને મતદાન માટે માહિતગાર કર્યા હતા. બહુ અચ્છા લગ રહા, એક્સાઇટમેન્ટ ભી હૈ. સબસે પહેલા વોટ હૈ, પહેલા પહેલા વોટ દે રહે, તો બહુ થોડી ઘબરાહટ ભી હૈ ક્યુંકી ડર લગ રહા હૈ. લેકિન ડર સે જ્યાદા સબસે પહેલે તો એક્સાઇટમેન્ટ હૈ, પહેલા વોટ હૈ. સોચ સમજ કે સભી છાત્રો સે યહી બોલના ચાહુંગી, સોચ સમજ કે અપના વોટ દીજિએ. આપકા પહેલા વોટ હૈ, આપ ઇસી વોટ પે સારા દેશ નિર્ભર કરતા હૈ. આગે જાકે આપકો કૈસા ઉન્નતિ ચાહીએ દેશ કી, ઇસ પે નિર્ભર કરતા હૈ. તો મેં સભી છાત્રો સે યહી બોલના ચાહતી હું, સોચ સમજ કે વિચાર કરકે વોટ દીજિએગા. જય હિન્દ. આજે અમને જે પણ કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે તે ખૂબ જ સારી છે. અમને જે વસ્તુ નાની નાની વાતોમાં અમે ભૂલ કરવાના હતા અને કદાચ અમને એ વસ્તુ ક્લિયર ન હતી એ આજે અમને ક્લિયર થઈ ગઈ છે. અને હવે અમે પહેલી વખત વોટ આપવા જઈશું એટલે ખૂબ જ ઉત્સુકતા છે અને ખૂબ એક્સાઇટમેન્ટ છે કે કેવી રીતે આપીશું અને તેનો પ્રભાવ શું હશે, અમારો વોટ કેટલો ઇમ્પોર્ટન્ટ છે તેની અમને આજે ખબર પડી છે. આવી રહી છે અને 23 એપ્રિલ મતદાનનો દિવસ છે. આ વખતે વડોદરા જિલ્લામાં ફર્સ્ટ ટાઈમ વોટર્સનું ખૂબ સારી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયું છે. 40,000 જેટલા ફર્સ્ટ ટાઈમ વોટર્સ 18 વર્ષથી ઉપરના મતદારોનું રજીસ્ટ્રેશન છેલ્લા 4-5 માસમાં થયું છે અને ખૂબ સારું ઉત્સાહ ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં જોવા મળ્યું છે. ભારતનું સંવિધાન જો પણ વ્યક્તિ 18 વર્ષની ઉંમર પૂરી કરી હોય એમને યુનિવર્સલ સફરેજના અંતર્ગત કોઈ પણ જાતિ, ધર્મ, સંપ્રદાય, ભેદભાવ રાખ્યા વગર બધાને જ લોકતાંત્રિક પ્રક્રિયામાં સહભાગી થવા માટેની એક મોટી તક આપે છે. અને ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે એ સૌથી મોટી તક છે. આ લોકોમાં ખૂબ ઉત્સાહ અને જુસ્સો હોય છે અને એટલે જ અમે એમને દરેક પ્રકારની માહિતી સરળતાથી મળે અને આ લોકો મોટી સંખ્યામાં જઈને મતદાન કરે અને ઈવીએમ અને વીવીપેટ બાબતમાં પણ એમને માહિતી મળે એમના માટે આજે અહીંયા MS યુનિવર્સિટીના પ્રાંગણમાં ફર્સ્ટ ટાઈમ વોટર્સનું એક મોટું સંમેલન અહીંયા યોજવામાં આવ્યું છે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી.